વિસ્તાર એટલો સ્વચ્છ અને સુંદર બનાવ્યો છે તમે બધાએ, એના માટે તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન. ઘર પણ એટલા ચોખ્ખા છે, તમારા ચૂલા પણ એટલા સ્વચ્છ છે, અને રંગોળી બધે કરી છે. સાચા અર્થમાં સંઘર્ષ જયારે કરવો પડે અને સંઘર્ષમાંથી માનવી જયારે બેઠો થઈ જાય, ઉપર વધી જાય, ત્યારે એની પ્રગતિ થતી હોય છે. અને એટલે બધાઓનું જીવન પતંગ જેવું છે. સંસ્કાર અને શિક્ષણ એના જીવનની અંદર મૃત્યુ તક સુધી એને સારો માણસ બનાવવા માટેની કોશિશ કરવાના છે. ચૌદમી જાન્યુઆરી મકર સંક્રાંતિ નો આ દિવસ, ઉત્તરાયણ નો આ પવિત્ર દિવસ, હું તો તમને બધાને મળવા માટે આવી, મને અહીં બોલાવી અને તમને બધાને મળવાની તક આપી. પતંગ ઉપર જાય તો ઠુંકા મારવા પડે, આમ 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 કરી કરી. તો ભાઈ બહેનો, દરેક ના જીવનમાં આવી પરિસ્થિતિ આવે છે, એમ દરેક વ્યક્તિના જીવનમાં સુખ અને દુઃખ આવતું હોય છે. ગુજરાતમાં પરંપરાગત રીતે 14મી જાન્યુઆરી એટલે પતંગોત્સવ, મકર સંક્રાંતિ, ઉત્તરાયણ અને એની અંદર પતંગ રસિયાઓ ધાબા ઉપર અથવા તો ખુલ્લા મેદાનોમાં જઈને પતંગ ઉડાડવાનું તો કામ કરે છે, સાથે સાથે પતંગ કાપવાનું પણ કામ કરે છે. અને એક એવું વાતાવરણ બને છે કે જેને કારણે આખા આકાશ રંગબેરંગી આપણને દેખાય છે. સામાન્ય રીતે આપણે એવું કહીએ છીએ કે ભાઈ આકાશની અંદર પતંગને ઉડવામાં જે સંઘર્ષ કરવો પડે છે, એવો સંઘર્ષ માનવીના જીવનની અંદર પણ કરવો પડતો હોય છે. અને એ સંઘર્ષોને જે પાર કરી જાય છે, એ ઊંચી ઉડાન ભરે છે, સંઘર્ષોમાં અટવાઈ જાય છે, એટલી ઉડાન ભરી નથી શકતા. એક સંદેશો આ ઉત્તરાયણના પવિત્ર પર્વે આપણને પ્રાપ્ત થાય છે. અને આ દિવસે પુણ્યદાન પણ કરતા હોય છે, બોરને વગેરે ખાવા માટેનો પણ એક મહિમા છે, અને લોકોને એ રીતે સહાયભૂત થતા હોય છે. કારણ કે આ બધી ચીજો જ્યારે વેચાતી હોય છે ત્યારે જે તૈયાર કરનાર છે એનો કોઈ પ્રશ્ન રહેતો નથી, કારણ કે ખાનાર તૈયાર જ છે. એટલે એકબીજાને સહયોગી બને છે એ પણ આનો એક વિષય હોઈ શકે આની અંદર. અને એટલે આપણા પરંપરાઓ જે ઊભી કરી છે કે શેરડી ખાવી, બોર ખાવા, જામફળ વપરાય અને ઉપરાંત પતંગ ઉડાડવાનું, હું માનું છું કે લગભગ 5-7 વર્ષ પહેલાં પતંગનો જે વ્યવસાય હતો એ 100 કરોડનો હતો. આજે પતંગોત્સવનો જે ઉત્સવ રાજ્ય સરકાર મનાવતી હોય છે એને કારણે આજે 100 કરોડની અંદરથી 500 કરોડનો આ ઉદ્યોગ પહોંચ્યો છે. એટલે અનેક અનેક પરિવારોને પતંગ બનાવવામાંથી માંડીને દોરી, દોરી પકવવી, ફિરકી તૈયાર કરવી, આ બધા જુદા જુદા પ્રકારના વ્યવસાયો એની અંદર એમને ખૂબ મોટો લાભ થયો છે અને પરિવારોને પણ આર્થિક સંપન્નતા.